રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી વશીકરણ કરીને 13,000 રૂપિયા પડાવ્યાની અરજી કરવામાં આવી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, વશીકરણ કરીને 13,000 રૂપિયા પડાવ્યાની અરજી કરવામાં આવી છે. રાજકોટના હેમલ વિઠલાણી નામના વ્યક્તિએ કરી છે પોલીસ કમિશનર સમક્ષ આ અરજી. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, વશીકરણ કરીને 13,000 રૂપિયા પડાવ્યા હોવાની અરજી કરવામાં આવી છે. રાજકોટના હેમલ વિઠલાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનર સમક્ષ આ અરજી કરી છે. રાજકોટનો આ બનાવ છે કે જ્યાં વશીકરણ કરીને 13,000 રૂપિયા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડાવ્યા હોવાની અરજી કરવામાં આવી છે. જામનગરના શ્રદ્ધાળુનું મંદિર બનાવવાનું ફાળું ઉઘરાવવા દરમિયાન વશીકરણનો આરોપ લાગ્યો છે. વશીકરણ કરીને નાણાં લીધા હોવાનો ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજીમાં ઉલ્લેખ થયો છે. ઓનલાઈન પર સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે. શનિ, જણાવશો રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, વશીકરણ કર્યાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે. જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં બાબા વાઘેશ્વરનો જે ગઈકાલે દિવ્ય દરબાર યોજાયો, તે દિવ્ય દરબારને લઈને આજે વાઘેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી વિરુદ્ધ એક અરજી છે તે કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના એ વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી છે કે બાબાએ તેમને હિપ્નોટાઈઝ કરીને તેમનું ખિસ્સું ખાલી કરાવી નાખવાનો ઉલ્લેખ છે તે અરજીમાં કરવામાં આવ્યો છે. અરજદારને હતું કે કાર્યક્રમ પૂરો થયા બાદ રૂપિયા તેમને પરત મળશે, પરંતુ તેઓને રૂપિયા પરત નતા મળ્યા. 13,000 જેટલા રૂપિયાનો આ ઉલ્લેખ અરજીમાં છે તે કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતને લઈને ગઈકાલે આ હેમલ વિઠલાણી જે તે કાર્યક્રમમાં હાજર હતો અને જામનગરના શ્રદ્ધાળુને મંદિરમાં ફાળો માટે આ રૂપિયા આપવામાં આવવાનું સામે આવ્યું હતું. સમગ્ર બાબતને લઈને ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી જે વાઘેશ્વર ગામના પિતાજી છે તેમની સામે અત્યારે પોલીસ કમિશનરમાં અરજી થઈ છે. બિલકુલ, આ મામલે પોલીસ કમિશનર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે શનિ? સમગ્ર બાબતને લઈને અત્યારે પોલીસ કમિશનરને અરજી મળી છે. અરજી બાદ નિવેદનો છે તે ક્યાંક લેવાઈ શકે છે, એટલે બાબાની મુશ્કેલીમાં વધારો છે તે થઈ શકે છે. આ 13,000 રૂપિયાનો આખો મામલો છે. વ્યક્તિએ જે રીતના અરજી કરી છે કે તેમને હિપ્નોટાઈઝ કરવામાં આવી હતા, અત્યારે તેમનું આ સમગ્ર બાબતને લઈને હવે પોલીસ કમિશનર દ્વારા કઈ રીતની તપાસ કરવામાં આવશે તે મહત્વનું રહેશે. જી જી, બિલકુલ શનિ, તમામ માહિતી બદલ આપનો આભાર. વશીકરણ કરીને નાણાં લીધા હોવાનો ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજીમાં ઉલ્લેખ થયો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, વશીકરણ કરીને 13,000 રૂપિયા પડાવ્યાની અરજી કરવામાં આવી છે. જામનગરના શ્રદ્ધાળુને મંદિર બનાવવાનું ફાળું ઉઘરાવવાનું કહીને વશીકરણનો આરોપ લાગ્યો છે. વશીકરણ કરીને નાણાં લીધા હોવાનો ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજીમાં ઉલ્લેખ થયો છે.